આગળ વાત કરીએ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના મુગલપુર ખાતે જિલ્લા કક્ષાના 70મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. દીપ પ્રાગટ્ય કરી બધા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, જળસંચયના ચેરમેન ડોક્ટર ભરત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. મંત્રીઓ અને મહેમાનો દ્વારા 70મા વન મહોત્સવ કાર્યક્રમની શરૂઆતમાં હાજર રહેલા લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મંત્રીઓ અને મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે રાજ્ય સરકારનો 70મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે અહીંયા મેલડી માતાજીના સાનિધ્યમાં યોજાણો, આદરણીય સૌરભભાઈ પટેલ સાહેબ અને મારી ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો હતો. ખૂબ સરસ રીતે આ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ ચાલે છે. આજે આ જગ્યા ઉપર પણ અલગ અલગ પ્રકારના વન બનાવીને મને લાગે છે કે બોટાદ જિલ્લો આખું આયોજન એમનું જે જોયું એ પ્રમાણે રાજ્યમાં ખૂબ અગ્રેસર રીતે કામ થાય છે. એક મહત્ત્વની વાત હતી કે લગભગ 70 વર્ષના એક વડીલે 3500 વૃક્ષ એકલા હાથે વાવ્યા, એમનું આજે સન્માન થયું. એટલે એ પ્રકારનું એક એક ગામોમાં ખૂબ જાગૃતતા દેખાય છે. હું એવું ચોક્કસપણે કહીશ કે રાજ્ય સરકારે જે છેલ્લા 70 વર્ષમાં વન મહોત્સવ થાય છે એમાં છેલ્લા 18 વર્ષથી જે રીતે નરેન્દ્રભાઈએ શરૂઆત કરી, આજે એનું પરિણામ લોકોની વચ્ચે જોવા મળે છે. લોકોમાં ખૂબ જાગૃતતા છે અને એના કારણે આજે ગામોગામ ઝાડનું વાવેતર થાય છે. અલગ અલગ પ્રકારની રાજ્ય સરકારની વન વિભાગની જે સ્કીમો યોજનાઓ હતી એમાં જે લાભાર્થીઓ હતા એમને કીટનું વિતરણ કરવામાં આવ્યું, ચેકનું વિતરણ કરવામાં આવ્યું અને બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સનું આપવામાં આવ્યું હોસ્પિટલને, એના માટે લોકાર્પણ પણ હતું. આ તરફ વાત